આજે આપણે આયુર્વેદિક ટી બનાવશું. એના માટે આપણે જોશે આ છે લવિંગ, ધાણા, અજમો, તુલસીના પાન, આદુ, લીંબુ અને ફુદીનો. અને આપણે ક્રશ તીખા નાખશું અને જરૂર પ્રમાણે નમક. ટી માટે મેં પાણી ગરમ મૂકેલું છે. પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં ફુદીનાના પાન તોડીને, તુલસીના પાન, લવિંગ, અજમો, ધાણા આ બધું નાખી દેશું. આદુ છે એને ડાયરેક્ટ ગ્રીલ કરીને નાખી દેશું. એને એકદમ જે પાણી છે એને ઉકાળશું, થોડા તીખા રાખશું આપણે. આ ટી છે તેના ખૂબ જ ફાયદા થાય છે. તમને થાઇરોઇડમાં પણ બહુ ઉપયોગી છે, જો તમે વેઇટ લોસ કરવા માગતા હોય તેમાં પણ ઉપયોગી છે. અને તમે દરરોજ પી શકો છો. હું ખુદ પણ આને અઠવાડિયામાં 4 વખત પીઉં છું અને આ ટીનો આપણને બધી જ રીતે ફાયદો છે. શિયાળાની ઋતુમાં, ચોમાસાની ઋતુમાં અને આપણે છેલ્લે લીંબુ એડ કરીશું એટલે આપણને ઉનાળામાં પણ આ ટી ફાયદાકારક છે. જો તમને કોઈ સાઈડ ઇફેક્ટ લાગે કે વધુ ગરમ પડે છે કે એવું થાય તો ઉનાળામાં આને અઠવાડિયામાં ફક્ત 4 વખત જ પીવાની, અધરવાઇઝ તમે તેને રેગ્યુલર પણ પી શકો છો. અને આજે મેં ટી બનાવી છે એ ટોટલ 2 લોકોને થઈ જશે. તમે એકને પીવું હોય તો આનાથી અડધી બનાવવાની. હવે ઉકળી ગયું છે, હજી થોડુંક ઉકળવા દેશું. તેમાં એના ભાગનું મીઠું નાખશું. મીઠામાં તમે સિંધાલું મીઠું વાપરી શકો. અને તમારે શરૂઆત કરવી હોય ટી પીવાની, તમને એનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે થોડી થોડી શુગર એડ કરી શકો, પછી ધીમે ધીમે શુગરને ઘટાડી નાખવાની. તૈયાર થઈ ગઈ છે ટી. હવે તમે જોઈ શકો છો આપણી ટી થઈ ગઈ છે. આપણે એને ગ્લાસમાં ગરમા ગરમ ગાળી લઈશું. તો તૈયાર છે આપણી આયુર્વેદિક ટી. પ્લીઝ સબસ્ક્રાઈબ, શેર એન્ડ લાઈક આપણી